લગભગ છે તે લગભગ ચોવીસ કલાક પણ નથી ત્યાં સાંજે સવારે વાગે દોસ્તો આપણે મૂકેલો અત્યાર સુધીમાં કરતા પણ વધારે વધારે વિદ્યાર્થીઓ પ્રતિસાદ આપેલો છે આ વિડીયો છે મતલબ કે જે આપણે ટેસ્ટ સોલ્યુશન કરાવવાના છે એ વિડિયો છે યુટ્યુબ ઉપર હું વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મૂકી દઈશ અને એપ્લિકેશન ની અંદર જોતા હોય તે વિદ્યાર્થીઓ મિત્રો છે એના માટે પણ ઉપયોગી થશે

એના ઉપર કંઈક વસ્તુ છે એ લખેલી છે પણ શું લખેલું છે એ ખ્યાલ નથી તો એનો ઉકેલ જે છે એનો ઉકેલ ઉકેલ આપવાનું કામ કોને કર્યું તો એ કર્યું તો ભગવાનલાલ ઇન્દ્રજી જો તમને ચોથા ઓપ્શન ની અંદર દેખાય છે બરોબર પણ તમને અહીંયા શું પૂછેલું હતું તમને પૂછ્યું હતું કે જૂનાગઢ ખાતે જે અશોકનો શિલાલેખ આવેલો છે તે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોને શોધ્યો હતો બરોબર છે આ રીતનો તમને કંઈક પ્રશ્ન પૂછેલો છે તો તમારો જવાબ જામ સ્ટોર થશે શું થશે જામ સ્ટોર ઉકેલ પૂછે તો ભગવાન ભગવાનલાલ ઇન્દ્રજી ચલો ત્યારબાદ આગળ વધી જઈએ ભીલ સેવા મંડળ બીજા નંબરનો પ્રશ્ન ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી ઓપ્શન એ ની અંદર છે શ્રી નારાયણ મલ્હાર જોશી ઓપ્શન બી ની અંદર છે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર ઓપ્શન સી ની અંદર છે ધીરુભાઈ નાયક અને ઓપ્શન ડી ઉપર જતો રહ્યો ઓકે ત્રણ જ ઓપ્શન અહીંયા છે કંઈક છે તે પ્રિન્ટિંગ ની અંદર એરર છે કાયમ હતો રે આપણો જવાબ થાય છે વિદ્યાર્થી મિત્રો અમૃતલાલ ઠક્કર આપણે તેને ઠક્કર બાપા તરીકે પણ ઓળખીએ છીએ શું કહીએ છીએ ઠક્કર બાપા તેની સ્થાપના કરી હતી વિદ્યાર્થી મિત્રો તો કે ભીલ સેવા મંડળ એ સ્થાપના કરી હતી ચાલો ક્લિયર છે ક્યારે કરી હતી એ બધી વસ્તુઓ ડીપમાં જઈએ પણ વિડિયો લાંબો થઈ જશે કાયમ હતો ને થોડું ડીપમાં જણાવી દઉં 200 સોરી 1922 ની અંદર દોસ્તો ઠક્કર બાપાએ એ ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી ખાસ કરીને આદિવાસી આદિવાસી જે લોકો છે આદિવાસી લોકોની અંદર શિક્ષણ આપવાનું કાર્ય છે એમને જાગૃત કાર્ય છે છે આ બધી વસ્તુઓ એ કરી હતી વધી આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન ખાલી જગ્યાના સમયમાં બન્યો હતો ઓપ્શન એ ની અંદર સોલંકી છે ઓપ્શન બી ની અંદર સલ્તનત ઓપ્શન સી ની અંદર ગુપ્ત ઓપ્શન ડી મૌર્ય જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મૌર્ય નો સમયગાળો ગિરનાર નો શિલાલેખ બન્યો હતો વધી જઈએ આગળ સુદાંગડનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાવ્યું હતું ઓકે મિનળ દેવી બધાને યાદ છે બરાબર મિનળ દેવી ચાલો ત્યારે કોને કયા સમયગાળા દરમિયાન બન્યું હતું સોલંકી મોર્ય પરમાર કે સેંધવ તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ઓપ્શન ડી એટલે કે મોર્ય છે એ તમારો સાચો જવાબ થશે વધી જઈએ આગળ જો સો પ્રશ્નો છે મારે એક કલાક ની અંદર તમારા પૂરા કરવાના પૂર્ણ કરવાના હોવાથી વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે આપણે કંડક્ટર નહીં પરંતુ ડ્રાઈવર ડ્રાઈવરની સફરે ડ્રાઈવરની ની નામથી આપણે છે તો કોર્સ લોન્ચ કરેલો છે કોર્સનો ભાવ છે દોસ્તો બસો ને એકાવન રૂપિયા રાખેલો છે બરોબર આની અંદર દસ મોડલ ટેસ્ટ પ્લસ દસે દસ મોડલ ટેસ્ટનું વિડીયો સોલ્યુશન પ્લસ તેની પીડીએફ સાથે સાથે ગુજરાતી વ્યાકરણની મટીરિયલ્સ ઓટોમિકેનિકલનું મટિરિયલ્સ બરોબર ઓટોમિકેનિકનું મટિરિયલ્સ રોડ સેફ્ટીનું મટીરિયલ્સ ગુજરાતનું કરંટ અફેરની પીડીએફ આ સિવાય અત્યારે મને યાદ નથી આવતું પણ એ બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ તમને રૂપિયાની અંદર અંદર મળે છે છે કોર્સ ખરીદવો હોય ડિસ્ક્રિપ્શન બોક્સની દોસ્તો નીચે આપેલી ખરીદી શકો અથવા કોઈ વધારે ડાઉટ હોય તો આપણો નંબર નેવ આઠ એકસો એકાણું પંચાણું ઉપર તમે મેસેજ કે કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ લાભ લઈ લીધો છે તમે પણ લાભ લઈશો દરરોજ એક પેપર આવશે દરરોજ એક પેપર સો માર્ક પેપર રહેશે સાથે સાથે એક કલાકનો સમય રહેશે યાદ એક કલાક નો સમય રહેશે દરરોજ સાંજે 6 વાગે આ પેપર છે વેરાવળ ખાતે દ્વારકા ખાતે દેવની મોરી ખાતે કે વલસાડ ખાતે આપણો જવાબ થશે દોસ્તો દેવની મોરી એટલે કે ઓપ્શન સી દેવની મોરી છે એ વિદ્યાર્થી મિત્રો અરવલ્લીની જે ગિરિમાળાઓ છે ત્યાં આ દેવની મોરી સ્થળ આવેલું છે પ્રોપર તમને સ્થળ પૂછી નાખે કે ભાઈ દેવની મોરીનું પ્રોપર સ્થળ જણાવો તો પ્રોપર સ્થળ તમને વિદ્યાર્થી મિત્રો પૂછે તો એ આવશે આકૃતિ તમે ક્યાંક ને ક્યાંક ફોટાની અંદર જોયે છે ત્રણસો ઈસવીસન ચારસો ની આસપાસની વાત છે એટલે કે ત્રીજી ચોથી સદી થાય તો આ આસપાસની વાત છે ત્યારે દેવની મોરી મળી આવેલો હતો આગળ વધી જઈએ ભાઈ આપણે ઝડપથી આગળ વધીએ

એ તમામ જે કઈ સાતે સાત નદીઓ છે એ નદીઓના નામ આપણે યાદ રાખી શકીએ છીએ હા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો હા એટલે થશે હાથમતી હા એટલે થશે હાથમતી એટલે શું થશે તો કે મા એટલે થશે થશે શું શા એટલે દોસ્તો શું થશે તો કે સાબરમતી શું થશે સાબરમતી પછી છે મે મે એટલે શું થશે તો કે મેસવો ઓકે પછી વિદ્યાર્થી મિત્રો વા એટલે તો વા એટલે વાત્રક થશે ખા એટલે ખારી થશે અને શે એટલે શેઢી થશે તો આ સાત નદીઓ જે છે વૈજ્ઞાનિક હતા લેખક અને પત્રકાર હતા કે રંગભૂમિના કલાકાર હતા આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો લેખક અને કલાકાર હતા આગળ વધી જઈએ ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું હતું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પેલા ઓપ્શન જોઈ લઈએ શામળાદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક સામાન્ય રીતે અહીંયા આપણો જવાબ થશે નવજીવન બાબતે તમને પૂછે સામયિક કોના ઈચ્છાથી સ્વીકાર્યું ત્યારે જવાબ જવાબ ઇન્દુલાલ થશે ઓપ્શન બી આપણો સાચો પ્રશ્ન ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસો એ દર અઠવાડિયે મેળા ભરાય છે તેને શું કહેવામાં આવે છે આદિવાસી જે વિસ્તાર છે ગુજરાતની અંદર એની અંદર વિદેશ ચોક્કસ દિવસો એની અંદર દર અઠવાડિયે મેળાનું આયોજન થાય છે તો એને શું કહેવાય એને વેચાણ ઘર તરીકે ઓળખશું હાટ તરીકે ઓળખશું કલા પ્રદર્શન તરીકે ઓળખીએ છીએ કે હાથ શાળા મેળા તરીકે ઓળખીએ છીએ જવાબ આવે છે ઓપ્શન બી એટલે કે હાટ તરીકે એને ઓળખવામાં આવે છે નવમા નંબર દસમા પ્રશ્ન કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું સૌથી અગત્યનો પ્રશ્ન ક્યાંક તમારી પાસે બુક હશે તો બુક ની અંદર ઓગણીસો પિંચોતેર આપેલો હશે તો ઓગણીસો પિંચોતેર ને સુધારો કરી નાખજો મેં બે બુક ની અંદર જોયું તો બે બુક ની અંદર ઓગણીસો પિંચોતેર આપ્યું હતું ઓગણીસો પિંચોતેર આવે ગીરના જંગલને ને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવાનું અભ્યાર ની અંદર ધોરણ એસટી નવ ચેપ્ટર નંબર દોસ્તો ચેપ્ટર નંબર સત્તર બરોબર ચેપ્ટર નંબર સત્તર એની અંદર ચેપ્ટર નું નામ જણાવવું તો કુદરતી વનસ્પતિ કુદરતી

તમામનું મહત્વ ખૂબ જ રહેલું છે ઓકે તો વિદ્યુત મથક એની અંદર સાથે સાથે તાપ વિદ્યુત મથક હોય જળ વિદ્યુત મથકની સાથે સાથે તાપ વિદ્યુત મથક હોય એવું સ્થળ એટલે કયું સ્થળ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપણું જવાબ આવશે ઓપ્શન સોરી અહીંયા તો આપણે એ વખતે નથી જવાનું બરોબર ઉકાઈ છે તે આપણો સાચો જવાબ થશે ઉકાય હું છે તે સ્લાઇડના વેબમાં રહી ગયો અને મનેથી હું પીપીટીમાં ભણાવું છું પણ આપણે છે તે લખીને સમજાવીએ છીએ એટલે આપણો જવાબ થાય છે ઉકાઈ ખાતે કઈ જગ્યાએ ઉકાઈ ખાતે ચાલો આગળ વધી જાય છે અહીં આપણો જવાબ થાય છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ઓપ્શન બી એટલે કે ખેર ખેરનો જે વૃક્ષ હોય છે એમાંથી કાથો બને છે ઓકે આ પણ એસટીડી નવ

મેગ્નેસ એવોર્ડ ક્યારે મેળવ્યો તમે રોમન કે રેમન કરી શકો અને એની સારવાર તમને દોસ્તો પૂછેલી છે તો ભાઈ ક્યારે છે તે એવોર્ડ મેળવ્યો હતો એ તમને પૂછેલું છે ઓગણીસો પિંચોતેર છોતેર સત્યોતેર કે અઠ્યોતેર જવાબ આવશે ઓગણીસો સત્યોતેર એટલે કે ઓપ્શન સી છે એ તમારો જવાબ સાચો થશે આગળ વધીએ ફટાકથી સત્તરમા નંબરનો પ્રશ્ન ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ભાઈ આવા પ્રશ્નો છે સાહેબ પૂછાય જરૂર પૂછાશે તમે ડ્રાઈવરનું વિદ્યાર્થી મિત્રો પેપરનું લેવલ છે પેપરનું જે લેવલ છે તે રહેશે લો લેવલ કેવું રહેશે લો લેવલ એટલે કે સરળ માધ્યમ કહું તો સરળ માધ્યમની અંદર રહેશે તમારું પેપર એકદમ સરળ આવશે કારણ કે તમે ઘણા સમયથી છે તે ડ્રાઈવર તરીકે ફરજ બજાવો છો તમારી પાસે ડ્રાઈવર ડ્રાઇવિંગ કરવાનો પણ વધારે અનુભવ હશે એવું હું માનું છું તો સામાન્ય રીતે છે એ તમે વાંચનથી થોડાક દૂર હશો અને આ પરીક્ષા એટલી બધી કઈ હાર્ડ લેવલે લેવાતી નથી ને એસટી નિગમ પોતે આનું પેપર કાઢશે બરોબર એટલા માટે આનું પેપર સરળ રહેશે એટલે આવા પ્રશ્નો પણ આવી શકે ગુજરાતની સૌથી લાંબી નદી પૂછે વિદ્યાર્થી મિત્ર સાબરમતી નદી આવશે સાબરમતી નદી સૌથી મોટી નદી તમને દોસ્તો પૂછે સૌથી મોટી ગુજરાતની તો પછી તમારે નર્મદા ટેક કરવાનો થાય આગળ વધી જઈએ સૌરાષ્ટ્રની પૂછે તો ભાદર આવશે સૌરાષ્ટ્રની તમને પૂછે તો ભાદર આવશે બરોબર અને સૂર્યપુત્રી નદી તરીકે આપણે તાપીને ઓળખીએ છીએ ચલો ત્યારબાદ આગળ વધી જઈએ કચ્છ જિલ્લાનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે કચ્છ જિલ્લાનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે સરસ મજાનો પ્રશ્ન છે ચારસો કિલોમીટર ચારસો ને બે કિલોમીટર ચારસો ને ત્રણ ચારસો ને ચાર કે પછી દોસ્તો ચારસો ને છ ચાલો અહિયાં કઈક તમારે થોડુંક પણ દરિયા કિનારો છે આ રીતે આખો જે મેપ છે ચારસો ને ચાર આસપાસ છે કેટલો ચારસો ને ચાર આસપાસ રહેલો છે વધી જઈ આગળ સત્તર માં બાદ સોરી અઢારમાં બાદ ઓગણીસ માં નંબર પ્રશ્ન ગુજરાતના પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી ગુજરાતની અંદર પ્રથમ

એની અંદર છે એ તમારે કહેવાનું છે કયું સાચું છે અને કયું ખોટું છે કયું સાચું છે અને કયું ખોટું છે તો પ્રથમ ગાય અભયારણ્ય ક્યાં આવશે તો કે બરડો ડુંગર પોરબંદર ખાતે એકદમ સાચું છે પ્રથમ પ્રાચીન વિદ્યાપીઠ ક્યાં આવશે તો કે વલ્ભી વિદ્યાપીઠ વલ્ભીપુર એ પણ સાચું છે એટલે કે પહેલું અને બીજું તો સાચું છે હવે પહેલું બીજું સાચું વાળા ઓપ્શન તમને ઓપ્શન બી જ દેખાય છે બાકી ક્યાંય તમને દેખાતું નથી તો અહીંયા આપણો જવાબ છે એ ઓપ્શન બી થશે હવે હવે તમને એવો પ્રશ્ન થાય સાહેબ પ્રથમ કૃષિ યુનિવર્સિટી છે પ્રથમ કૃષિ

આ વસ્તુ છે એ ખાસ તમારે યાદ રાખવા જેવી હતી ત્રીજું વિધાન અયોગ્ય હતું ત્યારબાદ એકવીસમાં નંબરનો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે એકવીસમાં નંબરનો પ્રશ્ન એવું કહે છે કે તમારે છે એ જોડકા જોડવાના છે મતલબ કે પ્રથમ મુખ ફિલ્મ કઈ છે પ્રથમ રંગીન ફિલ્મ કઈ છે પ્રથમ રાજકીય ફિલ્મ કઈ છે અને પ્રથમ કરમુક્ત ફિલ્મ કઈ છે આ રીતે તમારે જોડકા જોડવાના થાય છે પ્રશ્ન કેટલામાં આવતો દોસ્તો પ્રશ્ન છે એકવીસમાં નંબરનો ચલો થોડાક ફોન્ટ છે એ હું ઓછા કરી નાખું જેથી તમને ચારેય ઓપ્શન દેખાય ઓકે હવે લગભગ તમને આખો પ્રશ્ન દેખાતો હશે તો પેલા તો પ્રથમ મુખ ફિલ્મ છે એ કઈ આવશે દોસ્તો તો એ આવશે દોસ્તો શેઠ સગાળ છે કઈ આવશે શેઠ સગાળ છે મતલબ કે પેલા ની અંદર ક હોય એ આવશે હવે પેલા ની અંદર ક બી માં પણ છે સી માં પણ છે ડી માં પણ છે એ માં નથી એટલે આ જતું થયું ત્યારબાદ પ્રથમ રંગીન ફિલ્મ પ્રથમ રંગીન ફિલ્મ લીલુડી ધરતી આવશે મતલબ કે બીજા ની અંદર એ આવશે હવે બીજા ની અંદર એ આમાં નથી આમાં છે આમાં છે આમાં નથી એટલે આ પણ નીકળી ગયું બરોબર આ બે ઓપ્શન નીકળી જશે હવે આ બે ઓપ્શનમાંથી આપણે લડવાનું છે

પ્રથમ ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા રિઝર્વ જો ઓપ્શન તમને કન્ફ્યુઝન કરે એવા છે પરંતુ એનું પૂરું નામ થશે આઈજી આઈજી પટેલ એનું પૂરું નામ વિદ્યાર્થી મિત્રો મેં મેં જી એસઆરટીસી જે કંડક્ટર સિરીઝ લોન્ચ કરી છે એની અંદર જણાયેલું છે પૂછાય નહીં પણ તેમ છતાં વધારે ડીપમાં માહિતી જોઈતી હોય તેના માટે ઉમાશંકર જોશીને નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો બધાને ખબર છે બરાબર પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ તો એ ક્યારે મળેલો હતો ઓગણીસો સડસઠ પાસઠ સાસઠ કે સોસઠ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો સડસઠ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સામાન્ય જ્ઞાન વિશેની શેના વિશેની સામાન્ય જ્ઞાન વિશેની વાત કરી રહ્યા છીએ સામાન્ય જ્ઞાનના દસ પ્રશ્નો આવશે કેટલા પ્રશ્નો આવશે દસ જેટલા પ્રશ્નો આવશે ત્યારબાદ આગળ વધી જઈએ ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્રનો પ્રારંભ કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો હતો અમદાવાદ સુરત વડોદરા કે પછી ભાવનગર જવાબ આવશે ઓકે ચલો વધી જઈએ આગળ સૂર્ય ઉર્જા આધારિત સો ટકા આરોગ્ય સો ટકા આરોગ્ય કેન્દ્ર ધરાવનાર પ્રથમ જિલ્લો કોણ બન્યો છે આ વિદ્યાર્થી મિત્રો હવે છે ને ગુજરાત નું કરંટ અફેર આવે છે હવે આવશે એ ગુજરાત નું કરંટ અફેર આવશે સૌર ઉર્જા આધારિત સો ટકા આરોગ્ય કેન્દ્ર ધરાવનારો પ્રથમ જિલ્લો કયો બન્યો સુરત મહેસાણા કચ્છ કે પછી દાહોદ અહીંયા તમારો જવાબ થાય છે સુરત કયો જવાબ છે સુરત ઓપ્શન એ તમારો સાચો જવાબ થાય છે આગળ વધી જઈએ છઠ્ઠા છવીસમાં નંબર પ્રશ્ન છે કાશ્મીરની અંદર જોવા મળતા ફૂલોનો જે ફ્લાવર વેલી શો ગુજરાતમાં ક્યાં યોજાય જો કાશ્મીરની અંદર જે ફૂલો જોવા મળે છે ને એ ફૂલોનો શો યોજવામાં આવ્યો એ ફૂલોનો શો યોજવામાં આવ્યો ક્યાં તો કે ગુજરાતની અંદર ક્યાં ગુજરાતની અંદર જેને આપણે કહીએ છીએ ને ફ્લાવર વેલી શો જેને શું કહીશું ફ્લાવર વેલી શો તો આ ફ્લાવર વેલી શો ગુજરાતની અંદર ક્યાં કઈ જગ્યાએ યોજાયો અમદાવાદની અંદર ભાવનગરની અંદર રાજકોટની અંદર કે સુરતની અંદર બરોબર ટૂંકો મારો તો પણ સાચો પડે કારણ કે દર વર્ષે છે દર વર્ષે છે આ ફ્લાવર વેલી શો છે દોસ્તો એ અમદાવાદ ખાતે યોજાય છે એટલે આપણો જવાબ ઓપ્શન એ એટલે કે અમદાવાદ આવશે ચાલો ત્યારબાદ આગળ વધીએ છવ્વીસ બાદ સત્યાવીસ નંબર નો પ્રશ્ન દેશના પ્રથમ દિવ્યાંગ વૃદ્ધાશ્રમ ક્યાં બનશે દેશની અંદર દિવ્યાંગો માટેનો વૃદ્ધાશ્રમ કઈ જગ્યાએ ગુજરાતની અંદર છે આ વસ્તુ બનવા જઈ રહી છે કઈ જગ્યાએ બનશે અમદાવાદ ખાતે ભરૂચ ખાતે સુરત ખાતે કે તાપી ખાતે ચલો મને વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમારે જવાબ આપવાનો છે તો સત્યાવીસ માં નંબર ની અંદર આપણો જવાબ થશે ભરૂચ ખાતે કઈ જગ્યાએ ભરૂચ ખાતે બનવા જઈ રહ્યો છે આ સિવાય આ સિવાય તમને દોસ્તો થોડીક ડીપમાં વાત તો આનું ઉદઘાટન છે આનું ઉદઘાટન કર્યું હતું ઓકે કર્યું હતું ભૂપેન્દ્રભાઈ પટેલ જે આશ્રમ બનાવ્યો એ આશ્રમનું નામ તમને કદાચ પૂછાઈ જાય આશ્રમનું નામ તમને કદાચ પૂછાઈ જાય તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પ્રભુનું ઘર

ખાસ કરીને આઝાદીની લડતમાં જેટલા પણ મહાનુભાવોનો ફાળો છે એ બધાની અહીંયા મ્યુઝિયમ ખાતે જે પ્રતિકૃતિઓ છે તે રાખવામાં આવેલી છે તો આ મ્યુઝિયમ છે કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું રાજકોટ ખાતે બારડોલી ખાતે અમદાવાદ ખાતે કે ગાંધીનગર ખાતે ઘણા વિદ્યાર્થીઓએ બારડોલી કરેલું છે ટેસ્ટની અંદર તમે દોસ્તો ટેસ્ટ જે આપી છે એના માર્ક ઘણા બધા તમારા છે એ ઓછા આવ્યા છે પણ ચિંતા કરવાની નથી માર્ક ઓછા આવ્યા છે કોઈ પણ પ્રકારની ચિંતા નથી કરવાની આવું જ મેરિટ છે એ તમારું ડ્રાઈવર રહેશે ડ્રાઈવરનું મેરિટ આવું જ રહેશે બરોબર કોઈ પણ પ્રકારની ચિંતા નથી કરવાની તમારે ગમે તેટલા માર્ક આવ્યા હોય બરોબર આજે જેટલા પણ એક થી દસ ની અંદર રેન્ક આવ્યો છે એનું લિસ્ટ છે એ હું મૂકી દઈશ તમને ગ્રુપની અંદર બરોબર જેથી તમને ખ્યાલ આવી જશે તો આજે દેખી નામનું મ્યુઝિયમ ક્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું તમને પ્રશ્ન પૂછાય જાય યાદ રાખજો અમદાવાદ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું કઈ જગ્યાએ અમદાવાદ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું બારડોલી નહીં આવે આગળ વધી જઈએ મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર બે હજાર ત્રેવીસ કોને એનાયત કરવામાં આવ્યો તો એ મહાદેવભાઈ દેસાઈની યાદમાં સમાજ સેવા દર વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે પરંતુ તમને એમ પૂછ્યું છે કે આ પુરસ્કાર છે બે હજાર ત્રેવીસની અંદર કોને આપવામાં આવ્યો મનસુખભાઈ માંડવિયા મનસુખભાઈ સલાહ મનુભાઈ રબારી કે પછી મનુભાઈ પંચોળી ભાઈ મનુભાઈ રબારી તો એક ગુજરાતી રાઇટર છે બરોબર મનુભાઈ પંચોળી એ તો સાહિત્ય ક્ષેત્ર થઈ ગયા તાજેતરની વાત છે કે બે હજાર ત્રેવીસમાં કોને માંડવો તો મનસુખભાઈ માંડવિયાને તો ન બને કારણ કે એ કેન્દ્રીય મંત્રી છે એ આપણા કેન્દ્રીય મંત્રી છે પણ મનસુખભાઈ સલાહ છે એ આપણો સાચો જવાબ થશે એ આપણો રાઈટ આન્સર થશે કોણ આવશે મનસુખભાઈ સલાહ ચલો ત્યારબાદ આગળ વધી જઈએ ગેટવે ઓફ પોર્ટ તરીકે કયું બંદર જાણીતું છે ગેટવે ઓફ પોર્ટ તરીકે કયું બંદર જાણીતું છે જવાબ આવશે હજીરા વધારે સમય વેસ્ટ કરવો નથી ફોટાક આગળ વધવું છે ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી મુખ્ય સલાહકાર તરીકે તાજેતરની અંદર બે વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી એક છે હસમુખભાઈ અઢિયા આ પેલા નંબરના વ્યક્તિ અને બીજું છે એસ એસ રાઠોર કોણ આવશે રાઠોર ઓકે તો આ બંને વ્યક્તિ એટલે કે એ બી અને બંને આ વસ્તુ આપણો જવાબ છે એ સાચો થશે એ બી બંને આપણો જવાબ સાચો થશે ભૂલની અંદર છે એ ટીક કરીને આવતા નહીં એકત્રીસ બાદ બત્રીસ નંબર નો પ્રશ્ન હવે ગુજરાતી શરૂ કરીએ જયંતિ નું વિરુદ્ધિ જણાવો તો જયંતિ નું શું થાય જન્મ દિવસ આવશે ઓપ્શન સી સંવતસરી છે એ આપણું જયંતિ છે જયંતિ છે એનું વિરોધી થશે એનું વિરોધી થશે ઓકે આગળ વધી જાય ફટાકથી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તેલ બી પીલવાનું સાધન તેલ કે બી પીલવાનું સાધન તો એને મિલ કહીશું

ચોત્રીસ માં નંબર નો પ્રશ્ન અલંકાર ઓળખાવો રામ એટલે રામ આપણે નથી કહેતા ગાંધીજી એટલે ગાંધીજી કયો અલંકાર થાય તો વિદ્યાર્થી મિત્રો અનન વય અલંકાર થાય કયો અલંકાર થાય અનન વય અલંકાર થાય રોટલી એટલે રોટલી રોટલી એટલે રોટલી હો એમ આપણે કહીએ રોટલી એટલે રોટલી તો આવું જયારે હોય તો વિદ્યાર્થી મિત્રો એને અનન્વય વય અલંકાર કહીશું અત્યારે છે સમયના અભાવે બધા અલંકાર તમને સમજાવતો નથી ઓકે નહીતર વિડિયો વિડીયો બહુ લેન્દી થઈ જશે લાંબો થઈ જશે ને તમે પછી નહીં જુઓ આમાં વીસ પ્રશ્નો તો પાછા અમારે મેથ ગણિત રીઝનિંગ મારે કરાવવાના છે બરોબર તો એની અંદર થોડોક વધારે સમય જશે પાછળથી તો એટલા માટે આપણે થોડુંક ઝડપથી લઈએ છીએ હે રાજા તે શત્રુઓની પત્નીઓને વિધવા બનાવી જુલમીઓનો વધ કર્યો લૂટારાઓનો નાશ કર્યો તારી ત્યાં તારી સ્તુતિ કેવી કરવી અલંકાર ઓળખાવો જો અહીંયા આમાં વધારે દેખાડવાની વાત કરેલી છે બરોબર તો આવું જ્યારે હોય ત્યારે એને વ્યાસ સ્તુતિ કહેવાય શું કહીશું વ્યાજ સ્તુતિ કહીશું બાકીવ વસ્તુ દેખાડે અલંકાર ઓળખાવો જમીન પર પૃથ્વી વલભ નું શબ્દુંદાઈને રોટલો બની ગયું હતું પૃથ્વી વલભનું જે શબ્દ એક કેવું થઈ ગયું હતું તો ચુંદાઈને રોટલો બની ગયો જો અહિયાં સરખામણીની કંઈક વાત કરવામાં આવેલી છે ત્યારે રૂપક અલંકાર આવશે બરોબર આપણે ઉપમા આવે બીજાની બહુવ્રીહી સમાસના મુખ્યત્વે કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે બહુવ્રીહી સમાસ એના દોસ્તો મુખ્યત્વે છ જેટલા પ્રકારો પાડવામાં આવેલા છે ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ થશે ત્યારબાદ આગળ વધી જાય જે બહુવ્રીહી સમાસના બંને પદો એક જ વિભક્તિમાં હોય તેને કેવો સમાસ કહેવાય જો બંને પદો એક પદ અને બીજું પદ કોઈ વાક્ય છે બરોબર આવતા જતા આવતા જતા શબ્દ છે તો આ એક પદ અને બીજું પદ બંને પદો છે દોસ્તો એ એક જ વિભક્તિ ની અંદર હોય તો એને કેવો સમાસ કહેવામાં આવે છે કેવો હોય સમાન હોય સમાન હોવાને કારણે આપણે એને શું કહીએ છીએ એને કહીએ છીએ સમાનાધિકરણો ચલો ત્યારબાદ આગળ વધી જઈએ ઓગણચાલીસ નંબરનો પ્રશ્ન કયો સમાસ સમાનાધિકરણ બહુવિ નથી ઓકે થોડાક આપણે આજ વાત કરીએ તેને એ પ્રશ્ન આવી ગયો છે તો અહીંયા ગગનભેદી ગગનભેદી ઓગણચાલીસ ની અંદર પ્રશ્ન ની અંદર ગગનભેદી છે તો ભાઈ ગગનભેદી તો છે જ એ વસ્તુ નહીં આવે આપણે બહુવરી નથી એમ કીધું છે ગગનભેદી તો બહુવરી છે ત્યારબાદ છે હાડ પિંજર હાડ અને પિંજર એ પણ વિદ્યાર્થી મિત્રો છે એ તેની અંદર આવશે ધ્યાન મુગ્ધ છે તે પણ એમાં આવશે જ્ઞાનદા જ્ઞાનદા જે જ્ઞાનદા જે છે એ સમાનાધિકૃત અધિકરણ ની અંદર આવશે નહીં ઓપ્શન સ્વર મતલબ કે સ્વર એટલે સ્વર વ્યંજન વાળા સ્વર નહીં પરંતુ અવાજની વાત કરીએ છીએ અવાજ જે રણકાટ થાય છે બરોબર જે અલગ અલગ રણકાંટ થાય છે અલગ અલગ તમને અવાજો સંભળાવતા હોય સંભળાતા હોય છે એ બધાને ધ્વનિ કહેવાય તો એ ભાષાનો નાનામાં નાનો એકમ છે

મમ્મી દાદા દાદી આ બધી છે આ બધી છે એને આપણે બોલી કહેવાય શું કહીશું બોલી કહેવાય પ ઉપરથી એ છે તે પપ્પા બોલતા શીખતો હોય મ ઉપરથી મમ્મી બોલતા શીખતો હોય બરાબર આવું જે છે કે આને બોલી કહીશું શું કહીશું બોલી કહીશું ઓકે તો પહેલા સૌથી પહેલા બોલી શીખતા બોલી શીખે ત્યારબાદ શબ્દો ત્યારબાદ વાક્યો અને વાક્ય ઉપરથી છે એ ભાષા શીખતો હોય છે આ આખો ક્રમ તમને સમજાવી દીધો આગળ વધી જઈએ આપેલ આપેલ બોલીના શબ્દનું શિષ્ટ રૂપ શું થશે મહેક ઓકે મહેક કીધું છે તમને મહેક મહેક એટલે વિદ્યાર્થી મિત્રો મુક થશે થશે શું તો ઓપ્શન ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ થશે મહેક એટલે કે મુક ત્યારબાદ આગળ વધી જઈએ ઉત્તર ગુજરાતમાં મુખ્યત્વે કઈ બોલી બોલાય છે પટની સુરતી સોરઠી કે હાલારી હાલાર તો ઉત્તર ગુજરાતમાં ન આવે સોરઠ પણ ન આવે સોરઠ ધરા સોહામાની એ તો આપણે સૌરાષ્ટ્ર અંદર આવશે સુરતી અને પટણી બે તમારી પાસે ઓપ્શન વધે છે સુરત છે તો મધ્ય ગુજરાતની અંદર આવે તો એ પણ નહીં આવે અહિયાં ઉત્તર ગુજરાતની વાત થાય છે તો ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે મતલબ કે નંબરના પ્રશ્નની અંદર એ જવાબ આવશે ત્યારબાદ આગળ વધી વડોદરામાં જન્મીને આખ્યાનને લોકભાગ્ય બનાવનાર પ્રેમાનંદ ભટ્ટની કઈ કૃતિ દર સૈત્તર મહિનામાં છે એ ગવા ગાવામાં આવે છે કઈ કૃતિ છે દર સૈતર મહિનાની અંદર ગાવામાં આવે છે પ્રેમાનંદની પ્રેમાનંદ ભટ્ટ છે તેની કૃતિ છે તો દસમાસ્કંદ ઓખાહરણ સુદામા ચરિત્ર કે કુંડી તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ઓખારણ ઓકે એને આ રીતે પણ ઘણી બધી બુકમાં લખેલું હોય ઓખા રણ ઓકે હરણની જગ્યાએ ઓખા રણ તો આ રીતે લખેલું હોય તો પણ તમારે માન્ય ગણવાનું રહેશે આગળ વધી જાય સુડતાલીસ નંબરનો પ્રશ્ન નીચેના વિકલ્પોમાંથી કઈ એક વિકલ્પ ખોટી જોડ છે તે શોધો ઓકે ખોટી જોડ વિદ્યાર્થી મિત્રો તમારે છે એ અહીંયા જણાવવાની થાય છે પેલું એમ કહેશે સવ્ય નું ઉપનામ ધીરભાઈ ઠાકોરનું છે તો આ વિધાન એકદમ છે એ સાચું છે આ વિધાન છે તે સાચું છે ત્યારબાદ આ પણ વિધાન દોસ્તો સાચું છે આ પણ વિધાન છે એ સાચું છે માતૃભાષા કઈ હતી તો કે ભાઈ એની ભાષા મરાઠી હતી કઈ હતી મરાઠી હતી પછી છેલ્લા નંબર છે વિદ્યાર્થી મિત્રો કવિ નર્મદ કવિ નર્મદ જન્મ ઓગણીસો અઢારસો ને કેટલે અઢારસો ને છત્રીસ ની અંદર વાત કરીએ છત્રીસ ની અંદર બધું ડીપમાં નહીં જાય ચિંતા ન કરતા પણ મેં પ્રશ્ન છે એ લીધો છે થોડોક ડીપમાં વિધાન વાળો બરોબર તો અહીંયા ઓપ્શન ડી તમારો સાચો જવાબ થાય છે ચલો ત્યારબાદ આગળ વધીએ કઈ જોડ ખોટી છે ભાઈ ખોટી જોડ તમારે છે એ શોધવાની છે દોસ્તો આધુનિક કવિતાના જ્યોતિધર છે એ કવિ કાંતને ઓળખવામાં આવે છે ભાઈ કાંત 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 ક્યાં કઈ રીતે તો કવિ લખતો છે એ લેખક હતો ઉમાશંકર જોશી છે એ બધા ખાસ કરીને કવિતાઓ લખતા પણ આ કાંત વસ્તુ નહીં આવે લીલુડી ધરતી સુનિલ મડિયા લખી શિવાજીનું હાલડું ઝવેરચંદ મેઘાનીએ લખ્યું જટાયું છે એ શિશાંકુ યશચંદ્ર લખ્યું તો ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે આગળ વધી જઈએ કયા વિકલ્પમાં વિગત બંધ બેસતી નથી મતલબ કે ખોટી છે બરાબર મતલબ કે ખોટી છે તો યુગ વાર્તાકાર રવ દેસાઈ અર્થશાસ્ત્રના પિતા એટલે કે રચિયતા અથવા તો પિતા ચાણક્યને ઓળખીએ છીએ આપણે વિચારોના વૃંદાવનમાં આ જે કૃતિ છે એ કોની છે તો કે ગુણવંત શાહની કૃતિ છે અને લાસ્ટમાં છે વિદ્યાર્થી મિત્રો દક્ષિણાયન કઈ છે દક્ષિણાયન હવે આ દક્ષિણાયન કૃતિ છે એ કોની છે તમને એમ પૂછી નાખે દક્ષિણાયન કૃતિ છે એ કોની છે તો સ્વાભાવિક રીતે સ્વાભાવિક રીતે અહીંયા ઉપરના ત્રણ વિધાનો મેં તમને સાચા કીધા હોય તો પછી વિધાન છે એટલે કે ઉમાશંકર ઉમાશંકર જોશી જોશી તે જ જ થાય થાય તો એની અંદર દક્ષિણાયન કૃતિ કોની છે એમ તમને પૂછી નાખે તો લગભગ છે સંબોધક તરીકે સંબોધિત તરીકે ઉમા ઉમાશંકર જોશી નહીં આવે અહીંયા છે તે રવ ઠાકોર આવશે ઓકે વધી જઈએ આગળ વધી જઈએ ઝડપથી અ દિવસો દિવસો સુધાઈ જાય છે નામની પ્રસિદ્ધ ગઝલ લખનાર ગની દહીવાલા કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા કયા વ્યવસાય છે દિવસો જુદાઈ જાય છે ગઝલ કોની લખેલી છે ગની દહીવાલાની કયા વ્યવસાય સાથે દોસ્તો સંકળાયેલા હતા તો કે દરજી કામના વ્યવસાય સાથે જોડાયેલા હતા કયા વ્યવસાય સાથે દરજી કામના વ્યવસાય સાથે આગળ વધી જઈએ ગીવ ધ ફર્સ્ટ વર્બ ફોર્મ બેરાફ્ટ ઓકે તમને છે બે રે તો આ છે જે શબ્દ એની વી ટુ અને વી થ્રી પછી વી એસ બરોબર આ રીતના અલગ અલગ ફોર્મ આવતા હોય એમાં તમને છે બેરેફ્ટ નું પહેલું ફોર્મ ફર્સ્ટ વર્બ તમને કીધું છે એનું શું થશે એનું શું થશે એ રીતે લખેલું છે યાદ રાખજો બી ઈ આર ઈ એ વી એટલે કે બેરેવ છે એ અહીંયા તમારો સાચો જવાબ થશે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ગણિત વાંચતા જ નહીં આવડતું હોય ભલે તમારે 100 માંથી 100 નથી લાવવાના 100 માંથી 40 થી 45 માર્ક લાવવાના છે વધારેમાં વધારે કહું છું તો પણ તમારો ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર વારો આવી જશે તો ચિંતા ન કરતા બરાબર જેટલું કરાવીએ એટલું કરતા જાવ સિલેક્ટ અ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઇંગ ફ્રેઝ ઓકે તમારે છે એ સાચો જે ફ્રેઝ છે એ તમારે સાચો શોધવાનો છે આ ડાયક્રેયા થિયોક્રેસી પ્લુરોક્રેસી કે આટી આટીઓક્રેસી

તો માય નેમ ની જગ્યાએ આપણે આઈ નો ઉપયોગ કરવો પડે તો અહીંયા આઈ નો ઉપયોગ ત્રણ જગ્યાએ કરેલો છે અહીંયા કરેલો નથી એટલે આ તો ઓટોમેટિક નીકળી ગયું બરોબર આઈ ની સાથે વિદ્યાર્થી મિત્રો એમ આવે આવે સાથે આવશે નહીં આય અને એમ આ બંનેમાંથી આવી શકે ચલો ત્યારબાદ આગળ વધી જઈએ પેલા તો વિદ્યાર્થી મિત્રો આશબા છે એ બધામાં આવશે જ મતલબ કે આપણે અહીંયા વોજ કે વેર કે આઈ એમ કે ટુ બી ના રૂપ મૂકવાનું અહીંયા બાકી હતું એટલે બીજું વિધાન ખાધી નાખ્યું હવે છે અહીંયા આશબા બંને જગ્યાએ છે માય પણ બંને જગ્યાએ છે નેમ બાય ધેમ નેમ બાય ધેમ આ બંને છે એની અંદરથી આપણે એમ સાથે આગળ વધીશું આઈ એમ આસ્કડ અહીંયા આપણી વાત થાય છે ઓકે તો ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી આપણો સોરી આઈ વોજ આવશે આઈ વોજ આવશે ટુ રૂપની અંદર વોજ વેર આપણે વોજ નો ઉપયોગ કરીશું એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે ચલો ત્યારબાદ આગળ વધી જઈએ ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ કદાચ આવા પ્રશ્ન પૂછાઈ જાય તમને કોઈ સાચો સ્પેલિંગ છે એ વિદ્યાર્થી મિત્રો શોધવાનું કહે તો અત્યાર સુધીના જેટલા પણ સાચા સ્પેલિંગ આવા પૂછાઈ ગયા હોય સ્પેલિંગ તમારે કરી નાખવાના જેથી વાંધો ન આવે તમને ઇક્વિટીનો સ્પેલિંગ પૂછેલો છે ઇક્વિટી કઈ રીતે લખાય જો તમને ખ્યાલ હોય તો એક માર્ક મળે બાકી તમારો માર્ક જાય તો ઈ આઈ સોરી ઈ ટીઆઈ ક્યુ યુ ઈ ડબલ ટી ઈ આ રીતનો કંઈક સ્પેલિંગ છે એ ઇક્વિટીનો બનતો હોય છે તો ઓપ્શન ક્યાં તમને આવો જોવા મળે છે ઓપ્શન છે ઓપ્શન

ओके okay, तो ऑप्शन ए તમારો સાચો જવાબ થશે વધી આગળ ઇનટુ ધ એક્ટિવ વોઇસ અને જે પહેલા પેસિવ વોઇસ તમને કીધું તો અહીંયા તમારે એક્ટિવ વોઇસ બનાવવાનો છે મતલબ કે પેસિવ તમને આપી દીધું છે ને એમાંથી એક્ટિવ બનાવવાનો છે અને બાય યુ એટલે યુ જે છેલે આપેલા છે એને આગળ લેવા પડશે તો યુ આગળ બધામાં છે યુ ની સાથે વિદ્યાર્થી મિત્રો હેવ આવશે તો હેવ પણ બધામાં છે યુ હેવ પછી વિદ્યાર્થી મિત્રો ટુ તો ફરજિયાત લાગશે જ લાગશે એક્ટિવ વોઇસ ની અંદર ટુ લાગશે તો અહીંયા ટુ લગાડેલું નથી એટલે એ નીકળી ગયો ફાઇન્ડ આવશે ફાઇન્ડ અગલી ડંકલિંગ તો ઓપ્શન બી તમારો જવાબ સાચો થશે અહીંયા છે ફાઇન્ડ છે અગલી ડંકલિસ ની અંદર સ્પેલિંગ માં કઈક મિસ્ટેક જોવા મળે છે અહીંયા બી લગાડેલું છે ઓકે અહીંયા બી લગાડેલું છે બી નહીં આવે બી લાગશે નહીં ચલો ત્યારબાદ આગળ વધી જઈએ તો નોવેલિસ્ટ એન્ડ પોએટ ખાલી જગ્યા ડેડ જો ચોખ્ખું આ આની અંદર તમારે કંઈ કરવાનું નથી જો તમને વિદ્યાર્થી મિત્રો વાક્ય રચનાનો ખ્યાલ હોય વાક્ય રચના વિશે ખ્યાલ હોય અને ટુ બી ના રૂપો વિશેનો ખ્યાલ હોય કે કોની સાથે કયો 2b નો રૂપ આવે તો આ બસ 2b ના રૂપ જ તમને પૂછેલા છે બરોબર નોવેલિસ્ટ અને પોઈન્ટ આર ડેડ એની સાથે વિદ્યાર્થી મિત્રો 2b ના રૂપ તરીકે આપણે ઇઝ નો ઉપયોગ કરીએ છે છેનો ઇઝનો તો ઈજ ઓપ્શન સી ની અંદર છે તો ઓપ્શન સી તમારો જવાબ સાચો થશે ત્યારબાદ માય વર્ક ખાલી જગ્યા ઓવર મારો કામ પૂરું થઈ ગયું છે કામ પૂરું થઈ ગયું છે એની વાત છે એટલે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થઈ ગયું છે તો હેવ हैज ની માંથી હેવ આવશે હેવ ની સાથે વિદ્યાર્થી મિત્રો બીન તો હેવ બીન છે એ આપણો સાચો જવાબ થશે

માર્ગ જિલ્લા કે શહેરી માર્ગ કે ગ્રામ્ય માર્ગ થશે જિલ્લા કે શહેરી માર્ગ છે એ આપણો સાચો જવાબ થશે મતલબ કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે ત્યારબાદ આગળ વધી જઈએ રોડ સેફ્ટીનો બીજો પ્રશ્ન સ્ટેટ હાઈવે પર જ્યારે પથ્થર કેવા રંગનો હોય ત્યારે પથ્થર સ્ટેટ હાઇવે હોય તો એનો પથ્થર કેવા રંગનો હોય કેવો હાઈવે સ્ટેટ હાઈવે હોય છે ઇલેક્ટ્રોનિક લાઇટ લગાડેલી હોય રસ્તા ઉપર તમને બધાને ખ્યાલ હશે તમે કંઈક કંઈક જોયેલી હશે તો આ લીલા કલરની લાઇટ શું દર્શાવે છે વાહન ફોગાવવાનું કે છે વાહન શરૂ કરી અને તૈયાર તૈયારી કરવાની સૂચના આપે છે સાવધાની સાથે આગળ વધવાનું કહે છે કે સાવધાની સાથે આગળ વધવાનું ઓકે આ બંને ઓપ્શન ઓપ્શન સી તમે ટીક કર્યો હશે તો સાચા વાહન શરૂ વાહન શરૂ કરી તૈયાર રહેવાની સૂચના ટ્રાફિકની કેવા રંગની લાઈટ આપે છે ઓકે વાહન શરૂ કરીને તૈયાર રંગની આગળ જ વાત કરી ભાઈ આગળ જ આપણે વાત કરીએ કે પીળા રંગની લાઈટ કેવા રંગની લાઈટ પીળા રંગની લાઈટ છે એ આપશે કે ભાઈ હવે તમે છે એ તમારે ટ્રાફિકની અંદર આગળ વધવાનું છે ચાલો ત્યારબાદ આગળ વધીએ શાળા કે હોસ્પિટલ જેવા જાહેર સ્થળોએ વાહનની સ્પીડ કેટલી હોવી જોઈએ પચીસ કિલોમીટરથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ નહીં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ નહીં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ નહીં કે પછી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ નહીં તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ પચીસ કિલોમીટર પ્રતિ કલાક થી વધારે સ્પીડ ન હોવી જોઈએ શેની વાહનની ઝડપ આગળ વધી જઈએ સેવા સેવા માટે ચાલતા વાહનોથી અન્ય વાહનોએ ઓછામાં ઓછું કેટલા મીટરનું અંતર જાળવવું જોઈએ ત્રીસ મીટર ચાલીસ મીટર સાઠ મીટર પચાસ મીટર રોડ ના બધા પ્રશ્નો છે શેના પ્રશ્નો છે રોડ સેફ્ટીના આ બધા પ્રશ્નો છે યાદ રાખજો ભાઈ અહીંયા જાહેર સેવા માટે જે કાંઈ વાહનો ચાલતા હોય જેમ કે એમ્બ્યુલન્સ છે

ત્યારબાદ આગળ આગળ વધી જાય ઓકે નિશાન અહીંયા બતાવતા નથી ખબર નહીં આજની પીડીએફમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે કાંઈ આવતીકાલે આવતીકાલે વિદ્યાર્થી મિત્રો થોડુંક સુધારી લઈશું આવતીકાલે છે એ વ્યવસ્થિત તમારી સમક્ષ આવી જશે કારણ કે અહીંયા અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન નંબર અડસઠ છે એ પ્રશ્ન કપાઈ ગયો છે અને અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે અડસઠ નંબરનો પ્રશ્ન બરોબર આ રીતનું કંઈક નિશાન એમાં આપેલું હતું અત્યારે તમને જણાવી દઉં આ રીતનું કંઈક નિશાન આપેલું હતું આ રીતે વળવાનું કહેતા હતા તો એની અંદર છે એ ઉપર લીટો મારેલો હતો એટલે જમણો વાળા પ્રતિબંધ છે એ કઈક જવાબ આવતો હતો ત્યારબાદ આગળ વધી જાય જો આ રીતની નિશાની હોય આ રીતના મેં પ્રશ્ન લીધેલા છે રોડ નિશાની નિશાની પછી કીધું છે છે કે નીચેની નીચેની શું દર્શાવે તો કે ડાબી બાજુ વળવાનું કહે છે એટલે કે ડાબી બાજુ યુટર્ન લેવાનું કહે છે જમણી બાજુ યુટર્ન લેવાનું કહે છે કે યુટર્ન લેવાની મનાઈ છે એવું કહે છે કે ડાબી બાજુ યુટર્ન લેવાની મનાય છે જો આ નિશાન કઈ બાજુ છે આ રીતે જમણી બાજુ છે એટલે પેલા તો જમણી બાજુ વળવાનું કહે છે અને પછી ઉપર વિદ્યાર્થી મિત્રો આડો

મીટરનો ઉપયોગ કરવામાં આવે છે એને શું કહીશું સ્પેડોમીટર ઓડોમીટર ટેચોમીટર કે મલ્ટીમીટર ચલો ઝડપથી વિદ્યાર્થી મિત્રો ઓડોમીટર કયું ઓડોમીટર છે એ આપણો સાચો જવાબ થશે ત્યારબાદ ડ્રાઇવિંગ સિમ્યુલેટર એ શું છે સિમ્યુલેટર એ શું છે તો કે રસ્તા પર પ્રેક્ટિસ કરવી ઉપકરણ પર પ્રી ડ્રાઇવિંગ પ્રેક્ટિસ કરવા માટે ઉપકરણ પર ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરવા માટે કે પછી

ત્યારબાદ એ આર એઆઈનો અર્થ જણાવો એઆર નો અર્થ જણાવો આ ઓટો ની અંદર આવું બધું આવે છે બરાબર ચાલો તમારે અર્થ જણાવવાનો કીધો છે ઓટોમોબાઈલ રોડ એસોસિએશન ઓફ ઇન્ડિયા ઓપ્શન બી ઓટોમોબાઇલ રિચર્સ એસોસિએ રિચર્સ ઇન ઓલ ઇન્ડિયા ઓપ્શન સી ઓલ રિચર્સ ઇન ઓલ ઇન્ડિયા અને ઓપ્શન ડી ઓટોમોબાઇલ રિચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા તો ઓપ્શન ડી છે એ તમારો સાચો જવાબ થશે યાદ રાખજો ભાઈ ઓપ્શન ડી છે એ તમારો સાચો જવાબ થશે ચલો આગળ વધી જઈએ નીચેનામાંથી માંથી કયો પ્રવાસ પહેલા ચેક કરશો નીચેનામાંથી માંથી કયો પ્રવાસ પહેલા ચેક કરશો મતલબ કે વાહન હોય વાહનની અંદર તમે નીચેનામાંથી શું પહેલા ચેક કરશો પ્રવાસ દરમિયાન તો કે ઓઇલ એન્જિનનું તાપમાન કમ્પરેચર દબાણ કે પછી કે પછી બ્રેક કાર્યક્ષમતા ભાઈ પહેલા તો આપણે બ્રેક તપાસ કરવી જોઈએ સૌથી પહેલા બ્રેક તપાસ કરવી જોઈએ તો ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ થશે પંચોતેર નંબરનો પ્રશ્ન નીચેના માંથી કયું સેફ્ટી માટે અગત્યનું છે સેફ્ટી માટે અગત્યનું હોય એની અંદર તમારે ક્રમકતા જાણવાની છે આ બધું અગત્યનું જ હોય બધું અગત્યનું જ હોય પણ સેફ્ટી માટે સૌથી અગત્યનું વધુ અગત્યનું કયું છે તો કે ગેર મૂકો તે સીટ બેલ્ટ બાંધો તે ચેક વ્હીલ પર મૂકો તે કે બોનેટ ખોલો તે સીટ બેલ્ટ બાંધવું આપણા માટે સૌથી છે વધુ ઇમ્પોર્ટન્ટ છે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે એ સીટ બેલ્ટ બાંધવો છે તો ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે પીપીઈ નું પૂરું નામ જણાવો પીપીઈ નું પૂરું નામ જણાવો પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પબ્લિક એન્ડ પ્રાઇવેટ કે પબ્લિક પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જો આ રીતના કંઈક અલગ અલગ ઓપ્શન તમને જોવા છે છે બધું નવું લાગતું હશે પણ ચિંતા ન કરો તમે ચાર પાંચ વાર વિડિયો જોવો કે ટેસ્ટ આપો પેલા તમે ટેસ્ટ આપી વિડીયો જોયું હવે તમે દોસ્તો પીડીએફ વાંચો આની પીડીએફ અત્યારે હું જે ભણાવી રહ્યો છું એની પીડીએફ નવ વાગે એટલે કે અત્યારે એપ્લિકેશન ની અંદર મુકાઈ ગઈ હશે કઈ એપ્લિકેશન તો કે ગુજરાત ગુજરાત જ્ઞાન એપ્લિકેશન એપ્લિકેશન આ આ છે એપ્લિકેશનની બોક્સની અંદર આપેલી છે કોર્સની લિંક પણ આપેલી છે એની અંદર છે ફ્રી મટીરિયલ છે એની અંદર તમને ટેસ્ટ છે તે ફ્રીમાં દેવા મળશે તો ચિંતા ન કરતા ટેસ્ટ આપી દેજો પહેલી ટેસ્ટ છે એટલે ફ્રી આવશે પીડીએફ વાંચી લેજો અને એકવાર વિડીયો જોઈ લેજો વાત થાય પૂરી બરોબર આગળ વધીએ ડ્રાઈવરની મુખ્ય ગુણવત્તા શું છે તો કે વાહન ઝડપથી ચલાવવું વાહન ધીમેથી ચલાવવું પરાક્રમી વાહન ચલાવવું કે પછી ટ્રાફિકના નિયમોનું વાહન પાલન કરીને પછી વાહન ચલાવવું તો ઓપ્શન ડી તમારો જવાબ સાચો થશે ભાઈ ડ્રાઈવર છે એની ગુણવત્તા એ છે કે ટ્રાફિકના નિયમો છે એનું પાલન કરી અને વાહન ચલાવવું જોઈએ અઠ્યોતેર નંબરનો પ્રશ્ન કયા વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોનો અમલ કરવામાં આવે છે પોલીસ વિભાગ આવે ભાઈ આમાં ન આવે કેન્દ્રીય પરિવહન વિભાગ આવે ભાઈ આવી શકે બાંધકામ વિભાગ આવે ન આવે ટ્રાફિક પોલીસ આવે ન આવે અહીંયા છે કે કેન્દ્રીય પરિવહન વિભાગ છે એના દ્વારા જે કાઈ ટ્રાફિકના નિયમો છે એનો અમલ કરવામાં આવેલો છે હા બની શકે કે ગુજરાતના ટ્રાફિકના નિયમો છે એની અંદર છૂટછાટ છે એ ગુજરાત આપી શકે પરંતુ એનો જે આખો ઢાંચો નક્કી કરવાની સત્તા છે એ કોને રહેલી છે કેન્દ્રીય પરિવહન વિભાગને આગળ વધી જઈએ હેવી ડ્યુટી વાહનોમાં હેવી ડ્યુટી વાહનોમાં કયા એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન ઓઈલ એન્જિન કે આગળ છે કેરોसिन એન્જિન ઓકે હેવી ડ્યુટી હેવી વાહનો હોય એમાં સામાન્ય રીતે ડીઝલ જ વપરાય કયો વપરાય ડીઝલ જ વપરાય તો ડીઝલ એન્જિન ક્યાં છે ઓપ્શન બી ની અંદર ડીઝલ એન્જિન આપેલું છે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે આંતરિક જે કમ્બશન હોય છે તો આંતરિક કમ્બશન ખાલી જગ્યા એન્જિનનો મુખ્ય ફાયદો છે તો કે વધુ જગ્યા રોકે છે વજનમાં ભારે હોય છે વજનમાં હળવા હોય છે કે ધીમી ગતિના હોય છે યાદ રાખજો ભાઈ વજનમાં ભારે હોય વજનમાં ભારે હોય એ તેનો મુખ્ય ફાયદો છે આંતરિક કમ્શનનો આંતરિક કમ્શનનો મુખ્ય ફાયદો વજનમાં ભારે હોય છે તે હોય છે એક્યાસી નંબર નો પ્રશ્ન હવે ગણિતના પ્રશ્નો શરૂ થાય છે દોસ્તો લગભગ છે એક કલાકની અંદર મારે પૂરું કરવાનું હતું પણ મને લાગે છે સમય વધી જશે તેમ છતાં ગણિત અને પ્રશ્નો થોડાક સમજાવવાનો પ્રયત્ન કરીશ સમજાય તો સમજી લેજો પાસે સુનિલ કરતાં પાંચ ગણા રૂપિયા વધારે છે એવું કહે છે કોની પાસે સંદીપ પાસે સુનિલ કરતાં પાંચ ગણા રૂપિયા વધારે છે હવે પેલા તો સુનિલ પાસે કેટલા હોય સુનિલ પાસે દાખલા તરીકે એક્સ ધારીએ સુનિલ પાસે એક્સ હોય તો સંદીપ પાસે કેટલા હોય તો સંદીપ પાસે દોસ્તો પાંચ એક્સ હોય

બરોબર છત્રીસ ભાગ્યા છ અહીંયા થઈ છત્રીસ પાસે એના પાંચ ગણા વધારે એટલે છ ગુણ્યા પાંચ એટલે છ પંચ્યાતરીશ જો તમને સંદીપ પાસે કેટલા રૂપિયા છે એમ પૂછ્યું હોત તો સંદીપ પાસે ત્રીસ રૂપિયા હોત અને અહીંયા સુનિલ પાસે તમને પૂછ્યું એટલે સુનિલ પાસે છ રૂપિયા છે વધી જઈએ આગળ આગળ વધીએ માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં ત્રણ ગણી અને આઠ વર્ષથી મોટી છે ઓકે હવે પેલા તો તમારે ડિવાઈડ કરવું પડશે પેલું તો પિતા પછી વિદ્યાર્થી મિત્રો માતા અને પછી પુત્રી આ ત્રણેય વસ્તુ આપેલા છે હું પુત્રીની ઉંમર તો તમને આપેલી નથી એટલે એક્સ ધારી લઈએ બરોબર ત્રણ ગણી મોટી છે કોની ઉંમર ત્રણ ગણી મોટી છે પુત્રીની ઉંમર કરતાં ત્રણ ગણી માતાની ઉંમર વિદ્યાર્થી મિત્રો મોટી છે તો માતાની ઉંમરમાં ત્રણ એક્સ કરી નાખીએ બરોબર માતા સોરી માતા ક્યાં છે માતા અહીંયા છે ત્રણ એક્સ અને એના કર ચાર ત્રણ વર્ષ વધારાની એટલે વિદ્યાર્થી મિત્રો અહિયાં ત્રણ એક્સ તો ઉંમર છે પિતાની ઉંમર હોય એટલે અહીંયા ચાર ગણી મોટી છે અને આઠ વર્ષ બીજી મોટી છે એટલે પિતામાં છે એ ત્રણ એક્સ પ્લસ આઠ પ્લસ ચાર થશે અને જે માતા છે એની અંદર ત્રણ એક્સ પ્લસ બીજા આઠ વર્ષ તો એડ કરવાના રહ્યા અને પુત્રી છે હમણાં બધું કમ્પ્લીટ થયું પુત્રી છે તે એક વર્ષની થઈ માતા છે એ એના ત્રણ ગણી મોટી તો પેલા હતી જ પ્લસ બીજા આઠ વર્ષ મોટી છે અને પિતા છે એ પિતા જે છે એ તો ત્રણ એક્સ હતા જ પ્લસ આઠ વર્ષ અને બીજા ચાર વર્ષ મોટા છે તો આ રીતે ત્રણ એક્સ પ્લસ આઠ ને ચાર કેટલા થાય બાર ઓકે ત્રણ એક્સ પ્લસ બાર એટલે આમ જોવા જઈએ આમ જોવા જઈએ તો પિતા ત્રીસ થાય બાર કા બાજુ બધું જોયું ત્રીસ પિતા ત્રીસ વર્ષના થયા માતાની વાત કરું તો માતા છવ્વીસ વર્ષની થઈ અને

હવે ચાલીસ અને ચોપન ની વચ્ચેનો ગેપ કેટલો છે એ તમારે શોધવાનો થાય તો એ ગેપ વિદ્યાર્થી મિત્રો ચૌદ ચૌદ નો ગેપ છે કેટલાનો ચૌદ નો પછી ચોપન અને બ્યાસી વચ્ચેનો ગેપ કેટલો છે તો કે અઠયાવીસ નો ગેપ છે ઓકે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એ ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા ગેપમાં તમે જોવા જાવ અહીંયા ગેપમાં તમે જોવા જાવ તો તમને ચૌદ અઠયાવીસ એટલે કે ડબલ ગેપ જોવા મળે છે હવે અઠ્યાવીસ દુ કર ચૌદ અઠ્યાવી ચૌદ બેતાલીસ મતલબ કે અહીંયા બેતાલીસ તમારે એડ કરવાના થાય બ્યાસી ની અંદર બેતાલીસ એડ કરો તો એકસો ચોવીસ થાય બ્યાસી ની અંદર બેતાલીસ એડ કરો તો એકસો ને ચોવીસ થાય તો અહીંયા એકસો ચોવીસ થશે હવે પાછા આગળ વધીએ સૌ કેટલા થાય છપ્પન થાય તો આ બંને વચ્ચેનો ગેપ એટલે કે એકસો ને ચોવીસ અને એકસો ને વચ્ચેનો ગેપ તમે જોવા જાવ તો વિદ્યાર્થી મિત્રો છપ્પન થઈ જાય છે મતલબ કે એકસો ચોવીસ તમારો રાઈટ આન્સર થાય છે ક્યાં છે ઓપ્શન એ ની અંદર તમારો જવાબ રહેલો છે છસો સાસઠ ભાગ્યા છ ભાગ્યા ત્રણ પહેલા તો તમને છે આને ડિવાઇડ કરતા આવડવું પડે પહેલા દોસ્તો તમને ડિવાઇડ કરતા આવડવું પડે હવે 766 જે આપેલા છે બરોબર તો 766 ભાગ્યા 6 કરી નાખ્યા ભાગ્યા 3 તમારે આ રીતે લખવાના થાય 766 ભાગ્યા 3 કરો એટલે 111 થઈ ગયા એનો જવાબ 111 આવી ગયો હવે 3 છે એને ભાગાકારમાં લઈ જાવ આ 3 ને ભાગાકારમાં લઈ ગયા બરાબર જવાબ આવે વિદ્યાર્થી મિત્રો 3.5 જવાબ શું આવે 3.5 ઓપ્શન સી તમારો સાચો જવાબ થાય આગળ વધી જઈએ થોડુંક સ્પીડમાં લઈશું વાલી ડાઉ 3 આંકડાઓ છે અ 3

હવે એક્સ બરાબર કેટલા થાય તો કે એક્સ બરાબર બાવન ભાગ્યા ચાર કરો ઓકે હવે તે દુશી તેતે તેરસો બાવન તો તેર તમારો જવાબ આવે તેર તમારો જવાબ આવે છે અહીંયા હવે તેર જે જવાબ આવે છે ને એને તમારે પાંચ વડે ગુણવાના છે સ્પીડમાં છે નહીં સમજાય કંઈ વાંધો નહીં કોઈ કઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી મોડલ પેપર છે એ ખાસ પ્રેક્ટિસ જેમ જેમ વધારે કરશો એમ વધારે સમજાશે કારણ કે મારે છે અત્યારે રેકોર્ડિંગ કરું છું તો ઘણો સમય થઈ ગયો છે તાત્કાલિક સ્પીડમાં ચાલશે ઓકે તેમ છતાં મને લાગે છે કે એક કલાક ઉપરનો તો લેક્ચર થઈ જ જશે એક કલાક ઉપરનો લેક્ચર થઈ જ જશે ઓકે વધી આગળ એ નળ વડે ટાંકી વીસ મિનિટમાં ભરાય છે ઓકે એ વડે કેટલા મિનિટમાં વીસ વડે ભરાય છે બી નળ વડે બી નળ વડે ટાંકી ત્રીસ મિનિટમાં ભરાય છે ઓકે ચાલો કઈ વાંધો નહીં એ નળ ચાલુ કર્યા બાદ દસ મિનિટ અને પછી બી નળ ખોલવામાં આવે તો ટાકી ભરાતા કુલ કેટલો તો વિદેશ પેલા કોમન કોમન કાઢીએ ઓકે થશે અને થશે આ થઈ કોમન હવે હવે પેલા એ એ ની વાત કરીએ તો એ છે એ દસ મિનિટ પછી દસ મિનિટ પછી એટલે દસ મિનિટ માંથી તમારે દસ મિનિટ ને ત્રણ વડે ગુણવા પડે બરોબર અહીંયા આપણે ત્રણ લીધા એટલા માટે દસ તેરીને ત્રીસ આ થઈ ગયો ત્રીસ હા બાકીનું બાકીનું તમને પૂછ્યું કે બાકીની ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગે તો બાકીનું બાદ કરી નાખીએ બાકીનું છે ઓપ્શન સી તમારો સાચો જવાબ આગળ વધી જઈએ એક વ્યક્તિ બે રૂપિયાની ત્રણ પેન્સિલ લઈને ત્રણ રૂપિયામાં બે પેન્સિલ વેચે છે તો તેને કેટલા ટકા નફો થાય ઓકે પ્રશ્ન કંઈક નહીં સમજાય થોડોક અટપટો છે પેલા એમાં જથ્થો તમારે શોધવાનો હોય પછી કિંમત શોધવાની હોય જથ્થો કિંમત છે એનો ગુણાકાર કરવાનો થાય છે બે રૂપિયાની ત્રણ પેન્સિલ છે અને ત્રણ રૂપિયાની બે પેન્સિલ છે આ રીતનું છે થશે થશે ઓકે અને રૂપિયામાં વેચે છે અહીંયા સરવાળો આવશે બે ત્રણ પાંચ થશે ઓકે તો અહીંયા છ જેમ પાંચ મળ્યો એટલે કે તમારે હવે ચાર ભાગ્યા પાંચ કરવાનું રહેશે અને તમને ટકાવારીમાં કીધું એટલે સો વડે ગુણવા પડે સો વડે ગુણવા પડે તો તમારો જવાબ અહીંયા એકસો ને પચીસ થશે એને સો ટકા નફો નો કહેવાય વધારેના ઉપરના હોય એને નફો કહેવાય એટલે કે પચીસ ટકા હોય એને નફો આપણે કહીશું મતલબ કે એકસો ને ની જગ્યાએ તમારે પચીસ જવાબ આવશે ઓપ્શનમાં નતો પણ કઈ વાંધો ને ચલાવી લેજો પાંચ અગિયાર સત્તર આવું જ્યારે પૂછાય ને ત્યારે એમાં સૂત્ર સિવાય કોઈ વસ્તુ લાગે નહીં એની અંદર સૂત્રનો ઉપયોગ તમારે કરવો જ પડે એનું તમારે સૂત્ર છે એ તમને ન ખ્યાલ હોય તો આપણે જણાવી દઈએ ટીએન બરાબર ટી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન અને ડી આ રીતનું કંઈક સૂત્ર છે બરોબર સૂત્રની સાથે અમે રકમ મૂકતા તો તમને આપણે આવશે જ આપણે ક્યાં સુધી શોધવાનું છે એકસો ને એક સુધી શોધવાનું કીધું છે ડી બરાબર છ તમને આપેલા છે અહીંયા બરોબર તો પાંચ પ્લસ એકસો એક માઇનસ એક એટલે કે સો સો પ્લસ પાંચ એટલે કે દોસ્તો છસો ને છસો ને પાંચ જેવો તમારો ટોટલ અહીંયા આંકડો થાય છસો પાંચ જેવો ટોટલ આંકડો થાય છે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે ઝડપથી આગળ વધીએ વાહન એ પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને વાહન બી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે તો એક દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે બંને વચ્ચે કેટલું અંતર હશે તમને એમ પૂછેલું છે એક વાહન છે આની અંદર છે તમારે અંતર માટેનું તમને ઝડપ માટેનું સૂત્ર આવડવું પડે ઝડપ બરાબર અંતર ભાગ્ય સમય આ સૂત્ર તમને આવડવું આવડી જવું જોઈએ પેલા તો આવડતું હોવું જોઈએ હવે એ છે એને કેટલો સમય જાય છે પચાસ અને બી છે એને કેટલો સમય લાગે છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ જાય છે આના માટે તમારે દોસ્તો અહીંયા બાદ બાકી કરવાની થશે સમાન દિશામાં જયારે જતા હોય ને ત્યારે સમાન દિશામાં જતા હોય ત્યારે બાદ બાકી આવે આ એક નિયમ છે સિમ્પલ બરોબર હવે તમારે હવે તમારે અંતર તમારે શોધવાનું તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય આવશે બરોબર અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય આવશે તો પચાસ માઇનસ ચાલીસ ગુણ્યા ગુણ્યા ચોવીસ આવશે કેટલા આવશે ચોવીસ હવે તમારો જવાબ તમને મળી જશે બસો અને ચાલીસ કિલોમીટર વધી આગળ ઝડપથી ફટાકથી એક વ્યક્તિ જતી વખતે ચાલતો જાય છે અને પરત આવતી વખતે સ્કૂટર પર આવે છે તો પ્રવાસ માટે છ કલાક થાય છે ઓકે જો એક વ્યક્તિ છે ચાલતો જાય છે પ્લસ સ્કૂટર પર જાય છે પ્લસ કલાક આટલી વસ્તુ તમને આપેલી છે કોઈ વ્યક્તિ છે ચાલીને જાય છે સ્કૂટર પર જાય છે એને કલાક આપેલા છે છ કલાકમાં પહોંચે છે હવે આપણે છે એ બે કલાક બે કલાક જયારે ચાલીને જાય તો એને લગભગ દસ કલાક જેવો સમય થાય ચાલીને જાય ને તો છ કલાક થાય મતલબ કે ખાલી ચાલીને જાય તો એને પાંચ કલાક જાય અને સ્કૂટર પર ચાલીને જાય તો એને છ કલાક થાય મતલબ કે એક કલાક છે એ સ્કૂટર પર જતા થાય સિમ્પલ તો અહીંયા તમને એમ કીધું છે કે સ્કૂટર પર જતા છે એ કેટલા કલાક થાય તો બે બે વાર જવાનું છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે બે કલાક થશે અંદર કેટલા વાર બે કલાક થશે કલાક 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 આવતાની બરોબર બે ચલો ત્યારબાદ આગળનો કંઈક પ્રશ્ન આ રીતનો આવશે ત્રણ ચાર જેમ સાત ભાગ્યા એક પાંચ જેમ સાત આ રીતનો દોસ્તો પ્રશ્ન છે આની સાથે સિમ્પલિફિકેશન કરીએ સાત તેરી એકવીસ બાવીસ ચોવીસ ને પચીસ પચીસ ભાગ્યા પચીસ ભાગ્યા સાત ભાગ્યા હવે એના ભાગ્યા એટલે પૂરા ભાગવાકારમાં કરવાના છે સાત એકા સાત સાત ને પાંચ કેટલા થશે ઓકે સાત ને પાંચ બાર તો બાર ભાગ્યા સાત ઓકે હવે આ બંને વસ્તુ તમને સમાન મળી ગઈ બંને વસ્તુ સમાન મળી જાય એટલે સામે ગુણાકારમાં લઈ જઈએ તો પચીસ ગુણ્યા સાત અહીંયા સાત અહીંયા સાત ના છેદમાં કેટલા છે વિદ્યાર્થી મિત્રો બાર ચાલો હવે તમને ગુણાકાર આવડે તો વાત પૂરી થઈ ગઈ અહીંયા ઉપર પચીસ આવશે બરોબર સાત સાત ઉડી જશે અહીંયા નીચે આવશે બાર અહીંયા નીચે બાર આવશે તો બાર એકા બાર બાર દુ ને ચોવીસ ને એક પચીસ આ રીતનો એક છે ચલો આગળ વધીએ ફટાક જો એ માઇનસ બી બરાબર અને એ બી બરાબર ત્રણ તો એ નો ઘન અને બી નો ઘન નું તમારે મૂલ્ય શોધવાનું છે જો આમાં પાછા સૂત્ર જરૂર પડે આની અંદર પાછું તમારે સૂત્ર આવડતું હોવું જોઈએ ઓકે સૂત્ર વિદ્યાર્થી મિત્રો છે એ બી બરાબર બે એ બી બરાબર ત્રણ આ તો તમને આપેલું છે ગણિત પેલા ભણ્યા હશે ત્યારે આવું કંઈક આવ્યું હશે બરાબર તો અહીંયા એ બી બરાબર બે તો તમને આપી દીધો છે બરાબર તો બે લખીએ એ તમને કેટલો આપેલો છે તો એ છે તે દસ પ્લસ પ્લસ ત્રણ બરાબર બે અહીંયા દસ ને ત્રણ તેર થશે અને આ ચાર ચોરસ ને એક જ હારમાં ગોઠવતા મળતી પરિસ્થિતિનો તફાવત જણાવો ઓકે તમારે તફાવત વિદ્યાર્થી મિત્રો અહીંયા જણાવવાનો છે મતલબ કે બે સેન્ટીમીટરના નવ ચોરસ ઓકે તમારે ચોરસ કરવાના છે કેટલા નવ કરવાના છે ચોરસ નથી થતા મારાથી પણ ચલાવી લેજો બરોબર આ વિદ્યાર્થી મિત્રો નવ ચોરસ થઈ ગયા એનો સેન્ટીમીટર કેટલા છે તો કે બે બે અને બે અહીંયા પણ બે હશે અહીંયા પણ બે હશે અહીંયા પણ બે હશે બે બે સેન્ટીમીટરના કીધા છે એની ત્રણ લાઈનમાં ગોઠવવાના ચાલો ત્રણ લાઈનમાં ગોઠવી લીધા અને આ ચોરસને એક જ લાઈનમાં ગોઠવવાના છે હવે પાછા સીધી લાઈનમાં ગોઠવવાના કીધા એક લાઈનની અંદર બરોબર તો આની અંદર નવ તમારે ચોરસ ગોઠવવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ચાલો બરોબર દસ થઈ ગયા પણ વાંધો નહીં તમારે નવ ગણી લેવાના હવે શું કીધું છે હવે બે ની તમારે તફાવત જણાવવાનો પેલા તો તમને પરિમિતિમિતિમ એટલે લંબાઈ થાય તો ચાર ગુણ્યા જે લંબાઈ કેટલી છે બે પ્લસ બે પ્લસ બે એટલે કેટલી થાય ટોટલ છ થઈ તો આ છ ઓકે છ પંચા ને કેટલા થાય છ પંચ્યા છક ચોવીસ તો એક પર એક તમને લંબાઈ મળી ગઈ ચોવીસ તમને લંબાઈ મળી ગઈ છે

પ્લસ બી બી તમને રકમ દુ ને ચાલીસ તો હવે તમારે ચાલીસ માંથી ચોવીસ બાદ કરવાના ચાલીસ માઇનસ ચોવીસ બરાબર કેટલા થાય સોળ ઓપ્શન બી તમારો જવાબ સાચો થશે આના માટે કંઈ નહીં તમને બંને સૂત્ર આવડવા પડે લંબાઈ ની પરિમિતિ નું સૂત્ર આવડવું પડે લંબ ચોરસ ની પરિમિતિ નું સૂત્ર આવડવું પડે દસ છે દસ એને પેલા તો જીરો પોઈન્ટ જીરો જીરો એક એના વડે ગુણવા પડે એના ટકા તમને કીધા એટલે ભાગ્યા સો કરવા પડે આટલી વસ્તુ કરો પછી તમને જે દસ આપેલા છે તમને જે દસ આપેલા છે એને એક વડે ગુણી નાખો અને ઉપર જેટલા પણ મીંડા છે એ પ્રમાણે મીંડા નીચે એડ કરી દો મતલબ કે સો તો હતા જ સો તો હતા જ ઉપર કેટલા છે તો પોઈન્ટ પછી વિદ્યાર્થી મિત્રો ત્રણ આંકડાઓ છે તો ત્રણ મીંડા તમારે મૂકવાના થાય તો આ એકડો પછી એક બે ના ત્રણ મીંડા મૂક્યા હવે આ એક એક મીંડું ઉડાડી નાખીએ એટલે આપણો જવાબ થાય વિદ્યાર્થી મિત્રો એક ના છેદમાં એક બે ત્રણ ને ચાર મીંડા વધે હવે ચાર મીંડા વધ્યા હવે ચાર મીંડા વધે છે પરંતુ આપણે શું કરવાનું છે આપણે પોઈન્ટમાં જવાબ લાવવાનો છે તો એને છે એ આગળ છે એ એક બે ત્રણ ત્રણ મીંડા છે એને આગળ લાવવા પડશે મતલબ કે જીરો પોઈન્ટ જીરો 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 વન છે એ આપણો જવાબ થશે જીરો પોઈન્ટ જીરો 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 ક્યાં આપેલું છે અહીંયા આપેલું છે આ ઓપ્શન બી છે આપણો જવાબ સાચો થશે આગળ વધીએ ઝડપથી જો અહીંયા છ ગુણ્યા છ બરાબર કેટલા થાય તો કે છત્રીસ પ્લસ એક એટલે સાડત્રીસ આ રીતે વસ્તુ આપેલી છે પછી સાત ગુણ્યા સાત સત્યો સત્યો કેટલા થાય ઓગણ પચાસ પ્લસ એક એટલે કે વિદ્યાર્થી મિત્રો પચાસ પછી તો કે આઠ ગુણ્યા આઠ એટલે કે અઠ્યો અઠ્યોઠ

ચૌદ એકસઠ તમને જોવા મળે છે તો ચૌદ આપણો સાચો તરફ ત્રણ કિલોમીટર ચાલ્યો ચલો પછી પછી તે પોતાની જમણી બાજુ જમણી બાજુ એટલે ઉપરની બાજુ થાય તો જમણી બાજુ પાછો ત્રણ કિલોમીટર ચાલ્યો તો એનો મુખ કઈ દિશા તરફ મુખ ઉત્તર દિશા તરફ હશે ક્યાં હશે મુખ તેનું ઉત્તર દિશા તરફ હશે ઓપ્શન એ તમારો સાચો જવાબ થાય છે પછી સાત પ્લસ પંદર ભાગ્યા ત્રણ ગુણ્યા જીરો બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરીએ તો સાત પ્લસ પંદર ભાગ્યા ભાગ્યા ત્રણ ગુણ્યા જીરો બરાબર તો સાત પ્લસ આપણે ભાગાકાર કરીએ કે ભાઈ પંદર ભાગ્યા ત્રણ કેટલા થાય પંદર ભાગ્યા ત્રણ કેટલા થાય પાંચ થાય બરાબર તો અહીંયા સુધી પહોંચી ગયા ભાગાકાર કરી નાખ્યો અમે ગુણાકાર કરવાનું પાંચ નો સરવાળો સરવાળો કરી નાખીએ આ ગુણાકાર આખો થઈ ગયો કઈ વધતું નથી એટલે સાત જ વધે છે તો સાત આપણો જવાબ થઈ ગયો આનો ગુણાકાર તો થઈ ગયો છે પાંચ ગુણ્યા જીરો બરાબર થઈ ગયો આનું વાત પૂરી થઈ ગયું વધે છે સાત તો સાત આપણો જવાબ ક્લિયર આગળ વધી જઈએ નવ પછી બે પછી આઠ પછી સાત પછી ત્રણ પછી એક આ રીતની સંખ્યા આપેલી છે એને ચડતા ક્રમમાં ગોઠવવાની મતલબ કે તમારે નાની સંખ્યાથી શરૂ કરવાનું ચલો એક પછી બે આપેલા છે ત્રણ આપેલા છે ચાર નથી પાંચ નથી છ નથી સાત આપેલા છે આઠ આપેલા છે નવ આપેલા છે હવે તમારે ડાબી બાજુ જોવાનું આ બાજુ દોસ્તો જમણી બાજુ થશે આ બાજુ છે તે ડાબી બાજુ થશે ડાબી બાજુથી થી કેટલામો અંક ચોથા ક્રમનો અંક કયો થશે તો એક બે ત્રણ ને ચાર ચોથા નંબરે સાત નંબરનો આંકડો આપેલો છે તો ઓપ્શન એ તમારો જવાબ સાચો થશે ત્યારબાદ દસમા નંબરનો પ્રશ્ન છે તમને આ સમજણ પ્રમાણે સમજણ પ્રમાણે આનો જવાબ આપવાનો થાય કે જે ક્રમ આપેલા છે એમાં સૌથી પહેલા શું થાય લગ્ન પહેલા થાય મરણ પહેલા થાય બેસણું પહેલા થાય શિક્ષણ પહેલા થાય જન્મ પહેલા થાય તો પહેલા જન્મ થાય એટલે પાંચડો પહેલા આવશે પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું બેસણું કરવાનું હોય મરણ કરવાનું હોય લગ્ન હોય કે શિક્ષણ તો પહેલા તો શિક્ષણ મેળવવું પડે તો પછી ચોગડો આવશે પછી વિદ્યાર્થી મિત્રો આપણે લગ્ન થાય નોકરી કરવી પછી નોકરી બોલી લાગી એટલે લગ્ન થાય એટલે એકડો પછી દોસ્તો છે આપણું મરણ થાય બગડો પછી આપણું બેસનો આવે આખો સમગ્ર ઘટનાક્રમ કહી દીધો તમને પાંચ ચાર એક બે ત્રણ એટલે કે ઓપ્શન બી છે એ તમારો જવાબ સાચો થશે દોસ્તો સતત એક ધારું છે બોલવાનું થાય છે આજે લગભગ ધોરણ નવ ની અંદર ત્રણ લેક્ચર લઈને આવ્યો છું અને પછી વિડિયો રેકોર્ડિંગ કર્યા છે મારું એડિટિંગ કર્યું છે ઘણું બધું બોલવાનું થયું છે થાકી જવાયું છે પણ આપણો ટાર્ગેટ એ હતો કે ભાઈ આપણે છે સો એ સો પ્રશ્નોના જવાબ તમારી સમક્ષ પહોંચાડવા એનું સોલ્યુશન છે તમને કરાવવું બરોબર તો એક મોડલ પેપર છે આપણે આજે પૂરું કરીએ છીએ આવતીકાલે બીજું મોડલ પેપર આવશે જેનો આજ રીતે વિડીયો આવશે પીડીએફ છે તે એપ્લિકેશન ની અંદર મુકાઈ જશે જે વિદ્યાર્થીઓને ખરીદવાની ઈચ્છા હોય એ લોકો ખાસ નેવ આઠ એકસો નેવ આઠ એકસો એકાણું પંચાણું આ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો મેસેજ કે કોલ કરીને વધારે માહિતી મળી શકે છે બરોબર આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જઈને બધે માત્ર ભારતમાં રાખી જાય